સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી બોધ જળ બારે નમ્યા સંસાર સાગર માં મુમુક્ષુ ક્ષીપ સમ મુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ રહી રચતા જીવન મુક્તા લતા રચતા જીવન મુક્તા લતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરન મે દુર્લભ મનોહર સંત સેવા વિરહતી કઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફૂર્તિ આંખ પૂરતિ આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. કેવું વચન? જેના વચન બળે જે નિર્વાણ માર્ગને પામે છે. 212માં ઉપાદો લખે છે એવી સજીવન મૂર્તિ અનંત કાળમાં ઘણીવાર મળી છે આપણને, પણ રિદ્ધિ આદિ યોગ સિદ્ધિ આદિ યોગ વ્યવહાર આ બધું હતું એટલે દ્રષ્ટિ મળી નથી. કૃપાદેવ કહે છે 212 એટલે ઓળખાણ નથી, ઓળખાણ ન થાય એટલે સમજે નહીં તો સમજ્યા ઉપકાર શું? હરિનામ હીરા વેચાય ખપ વગર ખરી કિંમત ના થાય. ઓળખાણ વગર શું થાય? પ્રભુજીને ઓળખાણ થઈ એટલે કહે છે આ દેહ પડે એટલે એક દિવસ તમારે તહેવારનો વધશે એ દિવસે આત્મસિદ્ધિ કરજો. મારો જાપ નહીં કે આત્મસિદ્ધિ એક જ વાત, કૃપાદેવ કૃપાદેવ કૃપાદેવ. મુમુક્ષુ આવ્યો કૃપાદેવ નું નામ લઈને અમારે માથાનો મુગટ અમને નહીં અમારા સ્વામીને. ધણી તમારા ભાઈડાને અમારા ભાઈડા અલગ નહીં કરતા એમ કહેતા. એ ધણી દેશી ભાષા હોય ને, તમારો ધણી ને અમારો ધણી અલગ નથી કે એક જ. દિંગ ધણી માથે કિયા કુણ ગુંજે નર ખેટ. નર એટલે માણસ ને ખેટ એટલે દેવ વિદ્યાધર. હવે કોણ વચમાં આવવાનું છે? ટાવલી આવી છે કે હજી આવો કે વેદના પછી સિરપ આપે બધા ખાંસીનું. શ્વાસ ચડી જતો, ગોઠન તૂટી ગયેલા, પેટમાં પાણી ભરાય, હરસ મસા લોહી પડે, આંતરપુષ રેક્ટલ પ્રોબ્લેમ્સ કહેવાય એટલે સંડાસ જાય ને આંતરડું બહાર આવી જાય, ધક્કો મારીને અંદર નાખવું પડે. અત્યારે એના ઓપરેશન એવા મોટા છે, સફળ ન પણ થાય તો ત્યારે તો શું થાય? એટલે સુવાવડી બાઈને જે પીડા થાય દવા લીધા વગર પ્રસૂતિ થાય, બે વાર જતા ઠલ્લે રાડ પાડે એટલે અગાસમાં ખબર પડી જાય કે પ્રભુજી ઠલ્લે ગયા છે. આંખમાં આંસુ હોય પણ ધક્કો મારીને અંદર નાખે કે અમારી ડગલી ખસી જાય છે, આતડું બહાર આવી જાય, એટલે તાવલી આવી જાય કે હજી આવો હજી આવો એમ કે. આપણે એટલી શક્તિ નથી કે હજી આવો કહીએ, પણ ઉદય આવેલા કર્મને સંભાવથી ભોગવવાની શક્તિ માગવાની, આ માગવાની છૂટ છે. તો હું બીજાને નથી ભોગવતો, મને મારે દોષે બંધન છે આ સંતની પહેલી શિખામણ છે. આ કૃપાદેવ વાક્ય લખ્યું છે તને તારે દોષે બંધન છે આ સંતની પહેલી શિખામણ છે. તમે સહન કરતા શીખતો પ્રભુજી કહેતા કોણ ભોગવું છે તારો ભા? તારા બદલે કોણ ભોગવે? ગુરુને ભોગવે ગુરુ, ચેલાને ભોગવે ચેલો. મહાવીર સમય ભોગવ્યા જ ને, છેલ્લામાં મારો આવેલો ભરવાડા તો રાજકુમાર હતા, ક્યાં ગયેલા બધા? સામાન્ય મિનિસ્ટર આટા મારે તોય સિક્યુરિટી હોય છે, રાજકુમાર જંગલમાં ઓલો ખિલ્લા ઠોકી જાય આપણને વાર્તા જ લાગે ને. એ તો ઠીક કેવળ જ્ઞાન થઈ ગયું ભગવાનને, પછી ગોસાળે તેજો લેશે છોડી તો ચામર વિનતા હતા ને દેવ એ બધા ક્યાં ગયા? ચામર અશોક વૃક્ષ અપ્સરાઓ શાસક અક્ષર દેવ દેવી ભરવાડ ખિલ્લા ઠોકો આવ્યો ત્યારે 23 તો હતા, 23 દુ 46 તીર્થંકર એટલે 23 દેવ ને 23 દેવી હોય ને 46 કેવળ જ્ઞાન થઈ ગયું. પછી તરત જ નિમાય ઇન્દ્ર નિમણૂક કરે શાસક દેવ એટલે 24 દુ 48 થઈ ગયા ને. ગોસાળે તેજોલેશ જોડી ત્યારે 48 હતા, ક્યાં ગયેલા? કલ્પસૂત્રમાં છે ભગવાન મહાવીરને 6-6 મહિના સુધી સંડાસમાં લોહી પરવું પડતું, નિકાચિત આયુષ્ય એટલે કમોતે મરે નહીં. વેદનીય કર્મનો ઉદય હોય તો ભોગવવી પડે. સામાન્ય રીતે જ્ઞાનીને જ્ઞાન થાય પછી શાતા વેદની હોય અશાતા વેદની પણ હોય, બંને વેદની જ ગણી છે જ્ઞાનીએ. શાતા ને અશાતા
વ્યવહારિક સુખ અને દુઃખ બે દુઃખ જ છે. કે છે અમારો દેહ પડે, તમારે આ આત્મસિદ્ધિ કરજો તો તહેવાર છે. પોતાની જીવન લીલાને સંકેલી લેવા માંગતા હોય તમે સંવત 1992 ચૈત્રવદ પાંચમ, સંવત 1992 વૈશાખુદ આઠમના દિવસે દેહ છોડ્યો. આ એ જ વર્ષનો ચૈત્ર મહિનો એટલે ચૈત્ર અને પછી વૈશાખ એટલે ચૈત્રવદ પાંચમના પવિત્ર દિવસે. કેમ પવિત્ર દિવસ? કુપોદયનો દેહ વિલય દિવસ, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું એ દિવસ. એ દિવસે શું કરે છે? માર્ગની સોંપણી કરે છે. હવે પોતે દેહ છોડવાના છે, કહે છે મુખ્ય બ્રહ્મચારી સોંપણી, કહે છે કૃપોદય આગળ જવાનું, મારા ચિત્રપટ આગળ નહીં, કે કૃપોદય પાસે જવાનું, પ્રદક્ષિણા દઈને સ્મરણ લેવા આવે તો ગંભીરતાએ લક્ષમાં રાખી લક્ષ લેવો અને પૂછવું એને સમજાવવું કે વિષ દુહા યમ નિયમ ક્ષમાપનાનો પાઠ અને સ્મરણ મંત્ર સજ આત્મરૂપ પરમ ગુરુ આ ક્યાં છે? તત્વજ્ઞાનમાં પાના નંબર લખી દેવાના વિનયપૂર્વક, નહીં તો તીર્થંકર અડત્વ અને ગુરુ અડત્વ થાય. જેની પાસેથી આપણે આજ્ઞા લેવી છે એને વિનયપૂર્વક 3 નમસ્કાર કરવાના. ગોઠણ કે કમર ન ચાલે તો મસ્તક નમાવીને વિનયપૂર્વક ભાવથી, ઉપડે કુપડ નહીં, ઠેકડા મારીને નહીં. કુપોદની હયાતીમાં પ્રસંગ મળ્યો છે, ખંભાતના એક ભાઈ આવ્યા અને નમસ્કાર આમ આમ કરે ને, ઘણી વાર એમ કેમ આવીને આમ આમ નમસ્કાર કરે પાછળથી, પેલા મોડે આવે પછી. એ કુપોદ દેડકાને જેમ કેમ કરો છો? ગોઠણ બરોબર ચાલે છે, પગ બરોબર ચાલે છે, તો હવે ઉભડત નમસ્કાર કેમ કરો છો? ખોખો રમતો હોય એમ કે વ્યવસ્થિત કર, નહીં તો તીર્થંકર અડત્ત અને ગુરુ અડત્ત થાય. આ બધું છે તીર્થંકરની વાણી, વિતરાગની કુપોદની વાણી છે. એટલે ચોરી કરી એનો ગુનો દંડ મળે પછી આશાત નથી. એટલે વ્યવસ્થિત 3 નમસ્કાર કરીને ભાવપૂર્વક પછી શરૂ કરવાનું. એટલે આ મંગળાચરણને બધું શા માટે છે? જૈનેતરમાં છે મંગળાચરણ, જૈનમાં છે. આદ્ય મંગળ એટલે આ શરૂ કરતાં પહેલાં મંગળાચરણ બોલવાનું, મધ્ય મંગળ એટલે આ અધ્યાત્મ મુસાફરી ચાલુ રહે બરોબર, અર્ધેથી ઉઠી ન જાય, એ તો જાવ જાવ થતું હોય પાછળ બેઠો હોય એટલે ગમે ત્યારે નીકળી જાય. અને અંત મંગળ એટલે પૂરું થાય પછી ઘરે જઈને ચાલુ રહ્યા. જૈનેતરમાં છે ને જૈનમાં છે આ, એટલે એમ જ રાગોડા ન તણવાના. આ વ્યવસ્થિત આખું શાસ્ત્રીય પદ્ધતિ છે, આ વેદાંતમાં છે ને આમાં છે જૈનમાં છે. એટલે આદ્ય મંગળ એટલે શરૂઆત, મધ્ય મંગળ. કૃપોદય વચનામૃત લખે છે ને ત્યારે ક્યાં વચનામૃત હતું? પત્ર લખતા ને વચનામૃત પહેલું પદની પહેલી લીટી શું છે? ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરતા કોડે કરું કામના. એ ભગવાન આકાશી ભગવાનને પ્રાર્થના કરે છે, હું ગ્રંથ ક્યાં ગ્રંથ લખો તમે? આ ગ્રંથ તો કૃપોદય દેહ છૂટ્યો પછી બહાર આવ્યો, એને ખબરથી બહાર આવવાનો જ છે. એટલે વચનામૃત પહેલું પહેલી લીટી છે. ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરતા મંગળાચરણ કરે છે. ઋષભનાથ ભગવાનને કહે છે શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વધારણ અગરે, તે ઋષભદેવ પરમેશપદ રાયચંદ વંદન કરે છે. પહેલું વચનામૃતનું પહેલું પદની પહેલી લીટીમાં મંગળાચરણ કરે છે કૃપોદય. એને ખબર હતી કે હું નહીં હોઉં તો આ ગ્રંથ તો બહાર આવવાનો જ છે. આગળ અંબાલાબેને આજ્ઞા આપેલી ને, એટલે આ બધું કેવી સાબિતીવાળી વાત બની ગઈ છે. પોતાની જીવન લીલાને સંકેલી લેવા માગે છે અને મુખ્ય બ્રહ્મચર્ય સોંપણી, ગંભીરતાએ લક્ષ્ય રહી અને પછી સ્મરણ મંત્રને આજ્ઞા ભક્તિ આપવાની, કૃપોદયની આજ્ઞાને શરણને આજ્ઞા માન્ય કરાવી કે મારે શ્રીમદ રાજચંદ્ર પરમ કુપોદયનું શરણ હજો, બાકી બધું કરે આખું મોઢે આવડતું હોય આત્મસિદ્ધિ ઊંધેથી, શરણને આશ્રય ન હોય તો લેખે ન લાગે. કેસેટ બોલે છે ને ભૂલ વગર તો કેસેટનો મોક્ષ થઈ જાય. ભાવ હોવા જોઈએ, નમસ્કાર કરવાની આજ્ઞા લેવાની છે. આપણે બોલીએ ને બધું સંસ્કૃતના અર્થમાં ખબર ન મળે, ઈચ્છામિ ખમા સમણો વંદેવો જાવણી જે ક્ષમા સમણો, એ ક્ષમા શ્રમણ હું ઈચ્છું છું વંદન કરવાને, તમારે નમસ્કાર કરું, નમસ્કાર કરવાની આજ્ઞા લેવાની છે. પણ આપણે સંસ્કૃતમાં બોલતો ઈચ્છા મી ક્ષમા શ્રમણ વંદેવો જાવણી જાય નેતી જાય મથેણ વંદામી. આજ્ઞા લેવાની છે કે મારે તમને નમસ્કાર કરવા છે, કરું પછી નમસ્કાર કરે. ઈચ્છા મી ક્ષમા શ્રમણ અપભ્રંશ છે ક્ષમા શ્રમણ, ઈચ્છા મી ક્ષમા શ્રમણ વંદેવું, મારે નમસ્કાર કરવાની ઈચ્છા છે. એટલે ગુરુજી કે ઈચ્છમ કર નમસ્કાર. આપણને કોણ કે કર નમસ્કાર? આપણે નમસ્કાર જ એવા નથી. તો હવે વિનય કરીને કરવાનો પછી.
પ્રભુશ્રીજીએ ફરીથી બ્રહ્મચારીજીને ખાનગીમાં પણ આ સોંપણી સંબંધે જણાવ્યું કે મંત્ર આપો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સંવત 54માં વસો ક્ષેત્રે પ્રભુશ્રીજીએ પૂછેલું કે કોઈ ભાઈ બહેન અમારી આગળ આવે મોક્ષનું સાધન માગે તો અમારે શું આપવું. આ જ ક્ષેત્રે કુપાવદેવે પ્રભુજીને સંકિત કરાવેલું. હંમેશા પ્રભુશ્રીજી તરસે ને તરસે, ભૂખે ને ભૂખ્યા, હજી ક્યાંક આપો, હજી ક્યાંક આપો. પછી કે દર્શન આપો, દર્શન ન આપો તો પત્ર લખો. પત્ર લખવાની તકલીફ નહીં લેતા કે લીટોડા કરો પણ મોકલો. એટલે હું સમજીશ કે મારા ભગવાને મને યાદ કર્યો ખરો. આ વખતે પૂછે છે, એક કલાક સમજાવે છે, પછી પ્રભુ પૂછે છે હવે કંઈ પૂછવું છે કે ધરાઈ ગયા. પ્રભુજી સ્મિત માં કહે છે, હાશ હવે કંઈ પૂછવા જેવું નથી. એટલે સંકિત, ક્ષયિક સંકિતની પ્રાપ્તિ 54માં કરાવી, ત્યારનો આ પ્રસંગ છે. એટલે કૃપા કરી કોઈ પણ ભાઈ કે બેન તમારી પાસે છૂટવાનું સાધન માગે આ કાળમાં તો આપવાનું મંત્ર સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એટલે કે અમે આજ્ઞા આપતા નથી, અમને જે સાધન આપ્યું છે એ અમે તમને આપીએ છીએ. અમને સાધન આપ્યું છે મુખ્ય બ્રહ્મચારી સોંપણી બ્રહ્મચારીને આપ્યું. બ્રહ્મચારી કહેતા અમને જે આપ્યું છે પ્રભુજી એ અમે તમને આપીએ છીએ. પછી બ્રહ્મચારીજીને પૂછ્યું કે તમારા પછી હવે કોણ, એટલે બ્રહ્મચારી કપાળ ખૂટેલું. મગર બાપા વાત કરતા કે પૂછ્યું બ્રહ્મચારી હવે તમારો દેહ છૂટશે પછી કોણ. એટલે આપણે જે આજ્ઞા છે એને હજો મને હજો. એટલે આ કરતા કરતા જે પ્રભુજીને હજો, બ્રહ્મચારીજીને હજો, અંબાલાલભાઈને હજો, જુઠાભાઈને હજો, સ્વભાગભાઈને હજો, મને હજો. મને ખબર નથી મોક્ષ શું હે, આત્મા શું હે, પરમાત્મા શું હે, એને હજો મને હજો. એનું થશે, આપણું થશે. શાસ્ત્રમાં દાખલા જે અવસરે આવશે પછી કે એને હજો એ મને હજો આ ભાવથી કરતો હોય ભક્તિ તો એને મળ્યું આપણને મળે. બીજો મહાવીર જો એટલે સીટ ભરાઈ ગઈ, આપણે ત્રીજા મહાવીર થાય, પછી અનંત મહાવીર થાય, અનંત 24 જીન નમો. એક જ મહાવીર ન હોય, એ મહાવીરનો જીવ નહીં, એ વર્ધમાન સ્વામી એ તો મોક્ષ શિલાય સિદ્ધ શિલાય છે. એના જેવા બીજા, એના જેવા ત્રીજા, એના જેવા અનંત થાય. આપણે બોલે જ ને અનંત 24 જીન નમ, બધા મહાવીર જ છે. મહાપરાક્રમ કરીને મહાવીર થયા. લોકોને એમાં વિક્ષેપ થાય એ મહાવીર તો વયા ગયા. એ વયા ગયા એનો જીવની વાત નથી, એ આત્મા સ્વતંત્ર છે ત્યાં. અત્યારે મહાવીર સામે કઈ તીર્થંકર નથી, એ સિદ્ધ છે. એ તીર્થંકર નામ કર્મ ખપાવી દીધું, પૂરું કરી નાખ્યું, પછી સિદ્ધ થવાય આયુષ પૂર્ણે મટી દૈહિક પાત્ર જો. પણ ભૂત પ્રજ્ઞા પણ ન્યાય થી એમ કહેવાય કે 24માં તીર્થંકર ભગવાન મહાવીર, એટલે આપણને ખબર પડે. મંત્ર આપો, 20 દોરા, યમ નિયમ, ક્ષમાપ્રાનો પાઠ, 7 વ્યસન, 7 અભક્ષ જણાવવા, તને ધર્મ સોંપું છું. બીજી વાર કારોબારીની સામે કહેલું આ, અને બધું લખાણમાં છે. પાછું કે હવે જેને કોઈ છૂટવું હોય, જે કોઈ જોનું કલ્યાણ વર્તમાન પણ થવું સર્જી થશે તે તો થશે. કૃપા લખીને આપ્યું છે, અંડરલાઈન કરીને, આમ થકી બીજેથી નહીં. તો એ લોકો ગોતે જ પાછા. એટલે પ્રભુથી કહેતા ઘેલીને ઘેર ઘેર સાસ રાખે. ઘેલી હોય ખબર ન હોય એટલે કેટલા વાર કરે. એટલે ઘેર ઘેર સાસરા જે અર્જુન અસદગુરુથી આની બુદ્ધિ વ્યભિચારિણી થઈ ગઈ છે. ગીતાના 16 અધ્યાયના 2 શ્લોકના વિવેચનમાં વ્યાસ વાત આવે છે કે અસદગુરુની બુદ્ધિ અનંત શાખાવાળી છે. એને જે માને ને એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. એટલે આ ભવે ગાંડો ઘેલો થઈ જાય અને ભવાંતરે અધોગતિ થઈ જાય. અનંત શાખાવાળી બુદ્ધિ છે. એટલે સંકલ્પ વિકલ્પ ભંગ જોડ બદલાવ્યા કરે. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, એવા સંપર્ક નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય. સ્થિર થયો જ નથી. સ્થિર થાય નહીં તો સમાધિ મરણ કેવી રીતે થાય? અત્યારે સુખમાં વ્યવહારિક શાતામાં સમાધિ નથી તો મોત આવે ત્યારે સમાધિ રહે? એટલી વેદનામાં આપણે લોહી આપ્યું હોય રિપોર્ટ કઢાવવા માટે કોરોના છે કે નહીં ત્યારે સમાધિ હોય? માટે પરીક્ષા હોય ત્યારે સમાધિ હોય? 10,000 શેર લીધા છે, ભાવ બદલે બદલા ચૂંટણીના રિઝલ્ટ ઉપર આધાર રાખે ત્યારે એ સમાધિમાં હોય કે આમ આમ થતું હોય? એ રાજી થતો હોય તો આમ જ છે ને, એ નારાજ થતો હોય તો આમ જ છે. છેલ્લે આત્મામાં તો છે જ નહીં ને, બંને વેદની જ છે, શાતા ને અશાતા. દુઃખ અને સુખ તો કલ્પના જ છે,
492માં ભૂગોળ લખ્યું છે, જીવને જે ગમે એનું નામ સુખ, જીવને જે ન ગમે એનું નામ દુઃખ. આપણને ગમે, બહુ બંગલો મોટો હોય તો, બહુ પૈસા હોય તો, બહુ શેરના ભાવ વધી જાય તો, બહુ સોનું લીધું વધી જાય તો, ઉપર ત્યાં આવ્યો ઉદય કારમો, એક જ વસ્તુ છે, એનો ધંધો વધે છે, એનું છોકરું આવ્યું કુપોદ્રીને, કુપોદ્રી ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ, એને કારમો ઉદય લાગે છે, ધંધો વધે એટલે. તેર ભાગીદાર, એમાં રેવાચંદ્ર કે ઊનની દુકાન કરી આપણે, ઊનનું કપડું વેચીએ આપણે, કુપોદ્રી કારમો ઉદય આવ્યો, વધતું જાય છે, અને કુપોદ્રી છે, કુપોદ્રીને પુણ્ય બધું ચાલે છે. આપણે એમ બોલી શકીએ કારમો ઉદય, ધંધો વધે ત્યારે, કે આ અઠવાડિયું આ સત્સંગમાં આવશે નહીં કેમ, હમણાં ઘરાગી સારી નીકળી ગયા, કોઈ બધું કારમાં ઉદય કે છે, આ તો રાજી થઈ ગયા અને સમાધિ રહેશે. એટલે ખોટું બોલે જ ને કે મારે સમાધિ મરણ કરવું છે, મારે સમકી જ જોઈ ગયા, એમ એમ થઈ જાય. કિંમત આપી, વ્યવહારમાં કિંમત આપવી પડે છે, અને 100માંથી 100 માર્ક જોઈએ છે મેથમેટિક્સમાં, પુસ્તક ખોલવું જ નથી. પછી હશે ચિત્રપટ સમ, એ ભગવાન સંકેત આપો ને, કોણ સાંભળે પ્રાર્થના, પણ સમાધિ મરણ કરો. તારા અસમાધિના કામ છે એ, સમાધિ માગે ત્યારે ફોન રિંગ વાગે, ખીચા ફોન નહીં કે જલ્દી આવો જલ્દી આવો, ભાવ વધઘટ થાય છે અને સમાધિ રહેશે. આ ક્ષેત્ર જ પોતાની જાતને જોયું, વંચક યોગ છે આ. હજી એને શું જોઈએ છે જિંદગીમાં એ જ નક્કી નથી કર્યું, એને પૂછવાનું મારે શું જોઈએ છે એને કંઈ ખબર જ નથી, કાં તો વ્યવહાર જોઈએ છે. અને તો વ્યવહાર જોવા માટે મંદિરમાં મળે વ્યવહાર, તીર્થંકર વિતરક પાસે જે બધું છોડ દીધું છે એની પાસે વ્યવહાર મળે, એ તો પ્રસન્ન થશે, આશીર્વાદ આપશે, તારા સંતાનનો સત્યનાશ જાઓ, સંતાનનો સત્યનાશ એને મોક્ષ, કે ભૂલ થઈ ગયા મોક્ષ લેવા આવ્યો જ નહોતો, કે મને પહેલેથી ખબર છે એટલે ક્યાં તને આપ્યો પોક્ષ, એટલે સંગીત કેમ નથી થતો, જ્ઞાને ખબર છે સંગીત લેવા આવ્યો જ નથી, આવ્યો હોય તો આપે, બોલાવીને આપે. પ્રભુજી કહેતા જ્ઞાની તો પાત્ર હોય એને બોલાવીને આપે, બ્રહ્મચર્યજીને બોલાવીને આપ્યું કે આવો, અને પોતે બ્રહ્મચર્યનું વ્રત આપેલું એવા 14 જણા હતા, એમાંથી કોઈને બ્રહ્મચર્ય નામ ન આપ્યું, પોતે જ વ્રત આપેલું, બાળ બ્રહ્મચારી જન્મથી ન, એ જમાનાના એક સાકરબેન હતા જય ગ્રેજ્યુએટ, એ જમાના પ્રભુજીની આજ્ઞાથી બ્રહ્મચર્ય લેવાવાળા 14 જણા હતા, એમાંથી કોઈને નિમ્યા નહીં બ્રહ્મચર્ય, અને બે છોકરાને બાપને બ્રહ્મચર્ય નામ આપ્યું, કે રસ્તે ચાલતો જતો હોય ને એને જ્ઞાની બોલાવીને આપે કે આવતો મારે સંકેત આપવું જ તને, તેને દ્વાર ખડા ભગવાન, તમારે 6 આના અમારા 10 આના ઉપર કે ત્રિભુવન માણેક ચંદ્ર કે એમ વેળવી દઉં, રૂપિયો કરી નાખશું, કે છે મંત્ર આપો 20 દોરા યમ નિયમ ક્ષમાપ્રનો પાઠ 7 વ્યસન, 7 વ્યસનનો ત્યાગ, ક્યાં વ્યસન, જુવા આમિષ મદિરાદારી આહેટક ચોરી પરનારી, એટલે શેરબજારનો સટ્ટો ખેલે ને એ જુગાર જ ગણાય, રોકી રાખ્યો અલગ વસ્તુ, રમે એટલે રાતોરાત લાંબી દાઢી કરવી છે, રાતોરાત એને લખમાંથી કરોડ અને કરોડમાંથી અવજપતિ થઈ જવું છે, ભલે ભલે રોડપતિ થઈ જ જાય છે ને, પછી ઘરેણે વેચવા પડે, જગ્યાએ વેચવી પડે, પછી પાછું બદલે, હજી છેતરાવાનું બાકી હોય એટલે પછી પાછા સારા દિવસો આવે, ફરી વાર મારે ગુલાટ, પછી બહાર નીકળે જ નહીં, 99નો ધક્કો લાગે, વ્યવહારમાં જોઈએ જ છે ને આપણે. આમિષ આહેટક આ બધું શિકાર, આપણે ક્યાં શિકાર, હવે તો શિકાર બંધી છે ને, જાણી જોઈને ઘરમાં જીવજંતુને મારવા આ શિકાર છે, એ જુવા આમિષ માંસાહાર, આઈસ્ક્રીમ બિસ્કીટ બ્રેડ ટોસ્ટ પાઉ, આ બધું માંસાહારી વસ્તુ છે, મટન છે, એટલે 7 વ્યસન સેવીએ છીએ આપણે, એનિમલ ટેલો તો છે ડુક્કરની ચરબી, દેખાતી નથી તમે, લખેલું હોય તો એ ખાય જ તો, ચાલો નથી કસ્ટર્ડ પાવડર નાખ્યો છે ને, એ કંદમૂળ છે તો ટેપિયોકા,
કે પૂજાના કપડાં પહેરે છે, ઉકળેલું પાણી પીવે છે, તું વર્ષી તપ કરે છે, તું પાછો આવતી વખતે છોકરા છોકરા માટે બિસ્કીટનું પેકેટ લઈ આવે તું કનમૂળ, કેવી રીત ફળે વર્ષી તપે? અરે પારણામાં ખવડાવે તો આવું બધું, માસ ખમણના આઠ ઉપવાસના ફળે કેવી રીતે? ક્રિયા આશાત્મા કરે તીર્થંકરની, જુવા આમિષ મદિરા તો સમજાય એવું છે, દારી પર સ્ત્રીને વેશ્યા ગમન, આ હેઠક આ શિકારની વાત આવી, જાણી જોઈને જીવને મારવા, આ જાણી જોઈને જ મારે છે ને, તો શું કરે? બકરીની રીતે બે ચાર બકરા છોડાવે 1000 રૂપિયા મારા તરફથી, કેટલા બકરા? બે હજાર લખો મારા, ચાર બકરા છોડાવજો, પણ 365 દિવસ તો તું ખાજો, જબ તક સૂરજ ચાંદ રહેગા તબ તક તેરા મિથ્યાત્વ રહેગા, છૂટે કેવી રીતે? પૂજન કપડા પહેરે એટલે સંગીત થઈ જાય મસાર સાથે, પાણી ઉકળેલું પીવે અને જેમે પછી ઠંડી બરફ વળી છાશ પીવે, બરફ ઉકળેલો પાણીનો બરફ કરેલો તો ચેત થઈ જાય, કદાચ પાણી ઉકાળીને બરફ બનાવ્યો તો ચેત થઈ જાય, પાછું કેટલું બફુમ ચાલી રહ્યું છે, ઉકળેલું પાણી પીવે ને રસપુરીનું જમણવાર હોય ને ઉનાળામાં, બરફના ટુકડા અંદર હોય બધા, અરે કોને છેતરે જીવ પોતાને, કોને છેતરે? જ્ઞાનીને કઈ છેતરો કોણ છે નહીં, આટલો ધર્મ સહેલો હશે? કોઈ કહ્યું છે ધર્મ બહુ ગુપ્ત વસ્તુ રહી છે, ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી, 631 મળે એવું કોઈ બોલે નહીં, તો ગર્દી ઓછી થઈ જાય ને, જુવા આમિષ મદિરા દારી આહેટક ચોરી પરનારી, આ તો સમજાય એવું છે, સાત વ્યસનનો ત્યાગ, સાત અભક્ષનો ત્યાગ, પાંચ ઉદંબર ફળ, અને આ મકાન એ નહીં એમ, માખણ મધ માંસાહાર અને મદિરા, ડોક્ટરે કહ્યું છે આ મધમાં દવા લેવાની, ડોક્ટરને કહે ને કે ચાસણીમાં લેવાય કે નહીં, ખડી સાકરમાં લેવાય કે નહીં, ગોળમાં લેવાય કે નહીં, ચાસણીમાં લેવાય કે નહીં, તો આ પાડશે ડોક્ટરનો શું વાંધો? કે મધમાં લે કે કાળા ગોળમાં લે, ન લે તો વધારે ફાયદો ને ડોક્ટરને, દવા દર્દી દવા ન લે તો ડોક્ટરને ફાયદો જ છે ને, ડોક્ટર નામે ચડાવે છે, ડોક્ટરે કહ્યું છે, કેવળું નથી માનવું આ ભવરોગના ડોક્ટરનું, ઓલા ડોક્ટરનું માનવું છે, જે કર્મના ઉદય તને અત્યારે ઔષધ વિધ્ય થઈ, જે ન કરવાનું કરીને ન ખાવાનું ખાઈને, હવે અત્યારે તું આ રોગ મટાડવા આવું કરીશ, એ ઉદયમાં આવશે ત્યારે શું થશે તમે? ત્યારે કયો ડોક્ટર મટાડશે તમે? હમણાં મને આ મજા કરી લેવા જોઈએ, આ બહુ મીઠા પરભો કોણ દીઠા છે, એટલે સાત અભક્ષનો ત્યાગ, આ જણાવો તને ધર્મ સોંપું છું, પ્રભુજીજી બ્રહ્મચારી કરે, ક્યારે? ચૈત્રવદ પાંચમના દિવસે દેહ વિલયના આગલા મહિને, એ તૈયારી જ છે કે હું જાઉં છું, મૃત્યુ મહોત્સવ અમારો આવે છે, હસતા હસતા કહેતા એ, આપણે બોલી શકીએ મૃત્યુ મહોત્સવ આપણો કે આપણા સગાનો, કે મહોત્સવ છે, એમ્બ્યુલન્સ આવે ને પેશન્ટને લેવા, આઈસીયુમાં હાર્ટ એટેક આવ્યો છે કે લકવો થયો છે, એમરેજ થયું છે, કોઈ સગાવાલાને વાઈફને કે એના હસબન્ડને કે ભાઈબંધને કહેતો કે સમાધિ મરણ કરજો, આ મરણ અપશુકન ક્યાં કરો છો વચમાં, એમ્બ્યુલન્સ આવી દૂર રહ્યો એમ જ કહે, કેટલા વર્ષ સુધી ભક્તિ કરી હોય તો આ સમાધિ મરણની વાત સાંભળે, ત્યારે એમ કહેતો કે મંત્રનો જાપ કરજો એટલે સમાધિ મરણ થાય, એમ બોલે તો એને આવવા દે હોસ્પિટલમાં, પછી કે આ મંગળ બોલે છે એમ જ કહે ને, એને ક્યાં સમાધિ મરણ કરવું છે, એને જીવ્યા જ કરવું છે, જીવ્યા જ કરવું છે, મરવું જ નથી ક્યારેય, પણ જીવ્યા જ કરે, જીવ્યા જ કરે એમ જીવ, એ મરતા આવડે તો એ જીવ થઈ જાય, જીવનો શિવ થાય તો જીવ્યા કરે ને, આ તો મેર્યા કરે, આ મૃત્યુ મહોત્સવ સંવત 1992 ચૈત્રમાં છઠના દિવસે પ્રકાશે છે, આત્માને મૃત્યુ મહોત્સવ છે, જાહેરમાં વાંચનમાં અમારે મૃત્યુ મહોત્સવ આવેલો છે, એક મૃત્યુ મહોત્સવ છે, એક આત્માતાનો મહોત્સવ છે, શરીર મરી જવાનું છે, અમે તો જાય છે કર્મ બધા ફેંકીને, વેદનીય કર્મ ફેંકીને, મોહની તો ફેંકી જ દીધા છે, બીજું કાંઈ નથી, પરમ પૂજનું શરણું છે તે મને માન્ય છે, સૌ સંપે મળીને રહેજો, કુપોલદેવ મને કહ્યું છે એ વગર વાત નથી, હું જે તમને કહું છું એ કુપોલદેવ મને કહ્યું છે, બીજું કંઈ હું બોલતો નથી, આપણે બધું બીજું બીજું જ બોલીએ છીએ, વચનામૃતની વાત કરવી હોય તો બીજું બીજું બોલે, એક કલાક પૂરો થઈ જાય કોપાલદેવ નામ જ ના આવે, અને વાત કોપાલદેવની કરવાની છે,
કહે છે પ્રભુભાઈજી આ બધું કહીને ગયા છે. આ હવે એને આવડતું હતું બધું, મૃત્યુ મહોત્સવ કરતા આવડે છે ને, તે પોતે કહેતો ન ચાલે કે હવે મને આત્મા અનુભવે કોપલ દે કહેલું દારસીભાઈને દેહ વિલયના આગલા દિવસે કે પ્રભુશ્રીજી એટલે લલુજી મહારાજ સૌભાગભાઈ ને અંબાલાલ ને અમારા તે અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. ચાર વકીલની હાજરીમાં કહેલું, દારજીભાઈ નવલચંદ ડોસા રેવાશંકર અને પ્રાણજીભાઈ ચારે વકીલ, દારજીભાઈ તો મેજિસ્ટ્રેટ. તો હવે તો પ્રભુશ્રીજી પોતે ન કહી શકે તો કે ના કુપાલદેવ મને કહ્યું છે, એના સિવાય મારી આગળ બીજી કોઈ વાત નથી. બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી અને તેરમા ગુણસ્થાનકના પહેલા સમય સુધી માથે રાખવા પડે, એ તો સમજી જવાનું કે ફંટાઈ ગયો છે ઓલો જીવ. એ માથું નમાવશે એનું મિથ્યા દર્શન ગાઢ થશે. આ ક્યાં ફરે છે ધર્મને નામે? કાર્તિકનું પરીક્ષામાં લખેલું છે, એ ઉતર્યા હોય ત્યાં વંદન થેવન તો દૂર, એ ઉતર્યા ત્યાં તમે જાઓ ને તમારું મિથ્યા તો ગાઢ થાય. સાથે સમનભદ્ર રત્નકરણ શ્રાવકાચાર્ય સમનભદ્ર આચાર્યનો એનો શ્લોક ટેક્યો છે કે સમ્યક દ્રષ્ટિ શ્રાવક પોતાનું માથું અહીંયા નમાવે નહીં, આ જગ્યાએ જાય નહીં. હવે નક્કી કરવાનું સમ્યક દર્શન વગર સમાધિ મરણ કેવી રીતના છે અને સમાધિ મરણ કરવું છે. ઘણા એમ કે અમારે સમકિત નથી જોતું પણ સમાધિ મરણ કરવું, સમકિત વગર સમાધિ મરણ થાય જ નહીં. જેને સમાધિ મરણ થાય સમકિતી હોય, જે સમકિતી હોય એને સમાધિ મરણ થાય, નિયમ છે. ક્યાં નમાવે માથા? આ કઈ કુપાદ નથી લખ્યું, આ તો કાર્તિક અનુપ્રેક્ષા 800 વર્ષ જૂનો ગ્રંથ છે, દિગંબરી ગ્રંથ. પ્રભુજીને દેવગીની મહારાજને કુપાદે વાંચવાની આજ્ઞા કરતા કે નિવૃત્તિમાં વાંચજો. એટલે ક્યાં? સુરતમાં, મુંબઈમાં નહીં, ત્યારે સુરતમાં હતા, મુંબઈમાં હતા, વડવા સોજિત્રા રાળત ત્યાં જાવ, ત્યાં એકાંતમાં વાંચજો. પ્રભુજી તમે જોળીમાં નાખ્યો પછી વડવે વાંચ્યો કે જંગલમાં એક. આપણે આ બધા સાધનો અને બધા નિમિત્તો અને બધા સ્થળો એ જ્ઞાની પોતે વિચરે હોય આપણી પાસે છે. હીરા લૂંટાય છે, પ્રભુ કે ઓળખ નથી, લૂંટમ લૂંટ કરે કે આવો અને ખબર નથી. હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ના થાય. પછી ટોળું જોઈને જાય છે, ક્ષોભપશમ જોઈને જાય છે, ગર્દી જોઈને જાય છે, માળ જોઈને જાય છે, ઇટાલિયન માર્બલ છે કે પણ સમકી જોઈએ કે પથરા જોઈએ છે, નક્કી કરે પહેલા. સજાત્મ સ્વરૂપ કુપાલદેવ છે, મને કહ્યું છે તે વગર વાત નથી. આત્મા છે, જેમ છે તેમ છે. એક મૃત્યુ મહોત્સવ ધીંગધણી માથે કિયા કુણ મંજે નરખે, હવે બીજો કોઈ નહીં. એક જ વાત, આખી જિંદગી એક જ વાત કરી. એની શ્રદ્ધા ને એની પ્રતિતિ, મુદ્દો એક જ છે, વાત એ જ છે, બીજી વાત છે નહીં અમારી પાસે. પછી કહેતા વાત છે માયના નહીં, તમારે કે સાવ સહેલું છે. અમે તો રડતા 500 જોજન કે ઉગાડે પગે ચાલતા તોય મળતું નહીં. તમારે કેટલું સહેલું છે કે એક પત્ર માટે જોરતા, જે મંત્ર સજાતનો પરમ ગુરુ માટે રડતા રડતા રડતથી ખંભાત પાછા આવ્યા, આખી રાત રડ્યા. કોપોદર સવારે સૌભાગભાઈને અંબાલાલભાઈને અને ડુંગરસિંહ ગોસડાને મોકલે છે કે મોટા મુનિને આપજો. પછી હર્ષના આંસુ આવે છે, જે મંત્ર માટે રાળતથી રડતા રડતા આવ્યા આખી રાત રડ્યા એ આપણને સહેજે મળ્યું છે. દેવગણજી મહારાજને વિષડુઆ લખાણા સંવત 1947 અને સંવત 1953 મોઢે કરવાની આજ્ઞા મળી, પત્ર છે આમાં વચનામૃતમાં, કે હવે દેવગણજીને વિષડુઆ મુખ માટે કરવા હોય તો આજ્ઞાનો અતિક્રમ નથી. પોપટલાલ મોહકચંદ વડવા આશ્રમના આત્મસિદ્ધિ પાકી કરવાની આજ્ઞા નહોતો આપતા. ખૂબ ધોરી ભગત માગે છે, હું વિચારીને કહીશ. ગોસાળે પાકી કરી લીધી છે સૌભાગભાઈ કરતા પહેલા. સૌભાગભાઈ પત્ર લખે છે, ગોસાળે આત્મસિદ્ધિના બધા દોહા મોડે થઈ ગયા છે, મારે 134 થયા છે, બાકીના બાકી છે, ઉતારો કરવા માગે છે. ખૂબ નહીં આપતા તો પાકા કરી લઈને લખી નાખે તો ઉતારો કરવાની મને આપણને સહેજે મળ્યું છે. બીજી વાત લીધી નથી, બીજી વાત છે જ નહીં અમારી પાસે. મુદ્દો એક જ છે, વાત છે માન્યા નહીં. દ્રષ્ટિની ભૂલ નથી, અમારે ભૂલ નથી કે અમારો કમળો નીકળી ગયો છે, અમારા 7 પેઢીનો બાપદાદાનો ધર્મ અમે કાઢી નાખ્યો છે.
આ બધું મરણના આગલા મહિને આગલા અઠવાડિયે બોલે છે. જે છે તે એક કુપવદેવ થવું એમ થાજો રૂડા રાત ને પછી પાછા કહેતી આત્માને મૃત્યુ મહોત્સવ છે. આ પૂતગલ છે કહેતા રાખનું પડીકું છે. આપને અપમાન લાગે ને? આ તો શણગાર સાજે છે. તો બ્રહ્મચારી કહેતા મળદાનો શણગાર સાજે છે. વાળ રંગે, પાપણ રંગે, ચામડી રંગે, નખ રંગે, હોઠ રંગે, તોય ઓછું એટલે એવા લાલ પીળા કપડાં પહેરે, તોય ઓછું એટલે હીરા સોનું આભરણ ભાર ચડાવે, મળદાને શણગારે. સભા શુભન તો વર્તન કરવું પડે. આપણે જે જગ્યાએ જે અવસર માટે જાય છે અતિરેક થઈ ગયો છે. આ મળપુત્રની ખાણ છે એને પાછું સુગંધ આવી જોઈએ ને, એટલે પરફ્યુમ જાળે. અરે સસલાની આંખ ફોડીને બને એવું છે કે આ બેનને આ ભાઈને લગ્નમાં જાય છે ત્યારે નડશે નહીં ને પછી કોઈને સુગંધ આવશે તો. એટલે સસલાની આંખ ફોડી નાખે. કેટલા સેંકડો વાંદરાને સસલા, પછી પરફ્યુમને અત્તર માર્કેટમાં આવ્યા. એ આ કોકનો જન્મદિવસ ને લગ્ન દિવસ ઉજવ્યા કે પ્રાર્થનામાં હોય ત્યારે નાખીને આવે છે. એ મંદિરમાં એ નાખીને આવે છે. એ પ્રાર્થનાની સફળતા છે. એ ખૂન કરીને આવે છે અને પ્રાર્થના સફળતા છે. એ માંસાહાર ખાઈને આવ્યો છે, આઈસ્ક્રીમ, બિસ્કીટ, ટોસ્ટ, માખણ, મધ અને પૂજાને કપડે પહેરીને પ્રાર્થના કરશે પાલિતાને ચડીને. એટલે આદિનાથ ભગવાન દાદાના દરબારમાં સ્વીકારી લે છે પ્રાર્થના. ઈસુ ખ્રિસ્ત કે જે બાઇબલમાં જેના હાથ હિંસાથી ખડાયેલા છે એની પ્રાર્થના હું સ્વીકારતો નથી, તો વાણિયાની પ્રાર્થના સ્વીકારશે. અનંત ચોવીસી શેડો પડે એવું છે. અલ્સર હોય ને તો લોહીની ઉલટી થાય અને છે જ નહીં. કોપલ લાગ્યું છે, ગોદડા ઓળ્યા છે. સાચું લાગ્યું તો પચખાંડ લઈને જાય ઘરે મનમાં. હમણાં ત્રણ નમસ્કાર કહેવાય, કહેવાનું નથી એને. કાન ખેંચે એને એક જણને કહેવાનું, એટલે પાછું નહીં તો મનમાં ગરગે મનમાં રાંડે. બાધારે બાધા જ્યાં ભાત ઉપર કથાની વાત આવે છે એને બાધા લીધેલી કે લાડવાની બાધા, દાળ ભાત, પાપડ, ઊંધિયું એ બધું ખાવાનું. ચૂરમાન લાડવા આવ્યા પીરસાવા માટે, દૂરથી જોયા થાળ, લાડવો લાડવો લાડવો, પહેલાં લાડવો જો ભાઈ ને, અને મડમ પાણી આવે છે. હવે ત્રણ ચાર જણા જ બાકી છે, હવે પોતાનો વારો આવશે, હમણાં પીરસશે લાડવા. કા ના પાડવી પડે ને, બાધા ટકાવી હોય તરત જ અર્જન્ટ કે છે તત્કાલ. બાધા ને બાધા જ્યાં ભાત ઉપર લાડવો લઈ લીધો, બાધા આવે તો ભાત ઉપર ગઈ જ ને, લાડવો લઈ લીધો, દોઢ બે લાડવા ખાધા ચાલે એવડે મોટા મોટા, સાથે પાપડ દાળ શાક બધું ખાધું. ભાતને તો વાર હોય ને, હજી ફરી વાર આવ્યા લાડવા લાડવા લાડવા. હવે તો ખાઈ લીધા જગ્યા નથી, પણ ગળ્યું બધું ખાય ને પછી ઓપકા આવે ને, થોડું તીખું ખાવું જોઈએ દાળ ભાત ને એવું બધું, નહીં તો ટાઢક ન વળે. હવે શરૂ થયું ઓલું તળેલા પાપડ ને ભાત શરૂ થયા. ભાત આવે છે હવે, પણ બાધા છે તો ભાત કેમ ખવાશે? લાડવા તો ચાલે એમ નથી આવે, પણ મોડું ભરભર કે સાવ નજીક આવી ગયા. બાધા ને બાધા જ્યાં લાડવા ઉપર પાછી ગઈ, મનમાં ઘરગે મનમાં રાંડ્યા, કેમ ખબર પડે? આ ચાલે, આમાં સમાધિ આવે, નિયમ લેવા પડે. નિયમ ત્રણ છ મહિના પાળે પછી પચખાંડ લેવા પડે. શરૂઆતમાં સીધા પચખાંડ નહીં લઈ લેવાના, ત્રણ ચાર મહિના નિયમ લેવાનો અને પછી પચખાંડ લેવાના. કે જે વિરામ પામું છું, વિરામ પામું છું, ખમાવું છું, એક આત્મા સિવાય બીજી વાત નથી. આ સાથે દેહ છોડે તો બધા કરેલા ગુનાની માફી મળી જાય. માણસ માત્ર ભૂલને પાત્ર છે. જાગે ગતિ થવા, ભૂલ કરે તે માનવ, માણસ માત્ર ભૂલને પાત્ર, કબૂલ કરે તે દેવ. મારી ભૂલ થઈ ગઈ છે, સુધારે તે દેવાથી દેવ, અને સુધારીને ભૂલ, ભૂલ સુધારશે મોક્ષ વહેવ જશે, દેવાદિદેવ થઈ જશે. ભૂલ કરે તે માનવ, કબૂલ કરે તે દેવ, સુધારે તે દેવાદિદેવ. આપણે કબૂલ, આ ભૂલ જ નથી તો કબૂલ કરવાની ક્યાં વાત આવે? ભૂલ ગુનો કર્યો હોય તો પ્રતિક્રમણ ને, મેં ભૂલ કરી જ નથી તો પ્રતિક્રમણની ક્યાં વાત આવે? આલોચના કે નહીં, ગુના નહીં, મેં ગુના કર્યા જ નથી તો આલોચના કેવી રીતે ફળે? એ ભગવાન હું બહુ ભૂલી ગયો, હું ભૂલ્યો જ નથી તો કોણ પ્રાર્થના સ્વીકારે? પછી બોલે એક પળ પણ તમારા કહેલા તત્વોની શંકા ના થાય. તમે બધું કહ્યું છે એમાં શંકા ન થાય. એની શંકા છે કે નહીં? એને પૂર્ણ પ્રતીત છે કે હું કરું એ બરોબર છે અને હું ધર્મિષ્ઠ છું.
તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. ક્ષમાપણનો અર્થમાં જતા સંકિત થઈ જાય, આત્મસાત થાય તો. શાસ્ત્ર ન આવડે ચાલે, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. તો શું થાય, ભજીને ભગવંત, ભવંત લે, ભવન થઈ જાય. એ ક્ષમાપણ કરવી નથી અને બાકી બધું બીજું બધું કરવું દેખાય એવું. અહીંયા જાય ત્યાં જાય, રમ્યા કરે સંતા કોગડે. એક આત્મા સિવાય બીજી વાત નથી. પરમ કોદે કહ્યું હતું, મુનિઓ આ જીવને સમાધિ મરણ સુભાગભાઈની પેટે થશે. કોપદે કહેલું, સુભાગભાઈનો દેહ છૂટ્યો ને પછી પત્ર લખે છે મુનિઓ ઉપર. કોપદેમાં લખે છે, આર્ય સ્વભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા, એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા એટલે છે. એટલે ભાવના ભાવવાની. કઈ ભાવના ભાવવાની? મુનિઓને દીક્ષા લીધેલા, મને સ્વભાગભાઈ જેવું મરણ થાવ. આપણે માટે લખ્યું, શ્રી સ્વભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા યોગ્ય નથી. સ્વભાગનું નામ જ ન હોય ઘણી જગ્યાએ, ખોટો ન હોય. અને કુપલની આજ્ઞા છે કે સ્વભાગ ભૂલાય નહીં. શ્રી સ્વભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા યોગ્ય નથી. સ્વભાગ કેવી રીતે ભૂલાય? સ્વભાગભાઈ તો સજ આત્મ સ્વરૂપ છે. નાટ થયા દેહને આત્મા બે ફાટ અલગ સમજાય, અનુભવાય છે. એટલે સ્વભાગ ન ભૂલાય તો આત્મા ન ભૂલાય. સ્વભાગભાઈ ભૂલી જવાય તો આત્મા ભૂલી જ જવાય ને. સ્વભાગભાઈ તો આત્મા છે. એટલે મારું ચાલે ને, મારું ચાલે જ નહીં. મારું ચાલે તો બધા શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં હું સોનાની નાની એવી મૂર્તિ સ્વભાગભાઈ ને મૂકું. પેલા ખૂબ બધું આજ્ઞા છે મને કે સ્વભાગ ભૂલાય નહીં. વડવાના દરવાજા આગળ, અગાસના દરવાજા આગળ, જે જે આશ્રમ છે બધા, મારા ઘરથી દેવું કરીને હું એટલી નાનામાં નાની પણ હું મૂકવા વળવું. ખૂબ બધું આજ્ઞા છે મને શ્રી સ્વભાગ મુમુક્ષ વિસ્મરણ કરવા યોગ્ય નથી. આપણે સ્વભાગભાઈને જ ભૂલી ગયા છે. અને સમાધિ મરણતા છે જે પ્રભુશ્રીજીને સ્વભાગભાઈનું સમાધિ મરણ શીખવાનું. એટલે કહે છે કુપોદે કહેલું, આ મુનિને એવું થવાનું છે. એટલે કહે છે, મુનિઓ આ જીવને સમાધિ મરણ સ્વભાગભાઈની પેટે થશે. અમને કહી જ દીધું છે કે જેવું સ્વભાગભાઈને ધ્યાન હતું તે જ છે, બીજું કાંઈ માન્ય નથી. સ્વભાગભાઈનું શું માન્ય હતું? આત્મા 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 દાન આર્થ થયા, અમને એ જ છે. સજાત્મ સ્વરૂપ સ્વામી કોણ? શ્રીમદ રાજચંદ્ર. તો શ્રીમદ રાજચંદ્ર એ સજાત્મ સ્વરૂપ છે, સ્વભાગભાઈ સજાત્મ સ્વરૂપ છે, પ્રભુજી અમને એ જ છે, અમે સાજા આત્મ સ્વરૂપ જ છીએ. તો આત્મા છું એ અનુભવ સાથે દેહ છોડે તો સમાધિ મરણ જ થાય. છૂટે દેહા દ્યા તો નહીં કરતા તો કર્મ, નહીં ભોગતા તો તેનો, એ ધર્મનો મર્મ. આ ધર્મ, આ ધર્મ છે. તો એ ધર્મથી શું થાય? એ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાપદ સ્વરૂપ છો. એટલે પ્રભુ શ્રી જે પ્રભુ જ હતા ને, તો ગૌતમ બંધન એ જ થયું ને. બાકી સમી ભાઈ ગયા, રાગ નહોતો છોડતા તો કયા વગર. બીજે દિવસે એને કેવળ જ્ઞાન. આ શ્રદ્ધા, શ્રદ્ધાની પ્રતિમા શોધુ પણ ના જડે, દૂર થયો તું ભક્તિ નો અવતાર જો. ભક્તિને આ કાળમાં અવતાર લેવો તો કોનું ખોળવું પસંદ કરવું? પ્રભુજીનું ખોળવું પસંદ કર્યું. અયું ચર્યું હનુમાનનું, દેખાડી રામની મૂર્તિ. અયું ચર્યું લઘુરાજનું, દેખાડી રાજની મૂર્તિ. શ્રદ્ધાની પ્રતિમા શોધુ પણ ના જડે, દૂર થયો તું ભક્તિનો અવતાર જો. રોમ રોમ રાજચંદ્ર વ્યાપી રહ્યા, ભાષ્યો જેને નીરસ આ સંસાર જો. કરીને અનાથ અમને પ્રભુ તમે ક્યાં ગયા. એ તો આત્મામાં ઠરી ગયા, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.